ગુજરાતમાં લોકડાઉન અમલી હોવા છતાં પણ શા માટે કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે પાંત્રીસોથી વધુ કેસીસ સાથે ગુજરાતમાં લોકડાઉન અમલી છે એ છતાં પણ ગુજરાત રાજ્ય ભારત દેશમાં બીજા ક્રમનું રાજ્ય બની ગયું છે કે જ્યાં આવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે આ હકીકતો રાજ્યમાં લોકડાઉનના કડક અમલીકરણની નિષ્ફળતાનો પુરાવો આપે છે કોરોનાની પરિસ્થિતિ પર તંત્રનો સંપૂર્ણ કાબૂ છે તેવો દાવો કરનારા રાજ્ય સરકારના પ્રયત્નોની નિષ્ફળતાના પુરાવા આપે છે રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓને કારણે આમ જનતાથી લઈને સરકારી અધિકારીઓ સુધીની ચિંતામાં વધારો થયો છે ત્યારે ઘણા લોકો ગુજરાત રાજ્યના વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સમયસૂચકતા વાપરી યોગ્ય પગલાં ન લેવાયા હોવાની ફરિયાદ કરી રહ્યા છે તો આ જ વાતોને ધ્યાનમાં લઈને અમે અમુક નિષ્ણાતો સાથે વાત કરી કે તેમના શું મતો છે એવું તો શું કરી શકે સરકાર કે આરોગ્ય તંત્ર કે વહીવટી તંત્ર જેથી આ પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય અથવા એવું તો શું કરવામાં આવે ગુજરાત રાજ્યમાં જેથી પરિસ્થિતિને વધુ બદતર બનતા અટકાવી શકાય તો બીબીસી ન્યૂઝ ગુજરાતી પર હું છું સમીના શેખ તમારી સાથે અને આજે આ વિડીયોમાં આપણે એ જ જાણીશું કે નિષ્ણાતોએ પોતાના કેવા અભિપ્રાયો આપ્યા છે કે આ પરિસ્થિતિ માટે હવે શું કરવામાં આવે આ મુદ્દે પોતાનો મત રજૂ કરતા સામાજિક કાર્યકર હનીફ લાકડાવાળા જણાવે છે કે રાજ્યમાં કોરોનાની બેકાબુ બનેલી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે અત્યારે લેવાઈ રહેલા પગલાં પહેલાં લેવાની જરૂર હતી સરકારે સમય સૂચકતા વાપરી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં ભરવાનું ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ શરૂ કરી દેવાની જરૂર હતી જો સરકાર વહેલી જાગી હોત તો અત્યાર જેવી વિકટ પરિસ્થિતિ ગુજરાતમાં ન બની હોત તો આ મહામારી શરૂ થઈ ત્યારથી જ એટલે કે શરૂઆતના તબક્કે જ યોગ્ય પગલાં લેવાની વાતનું સમર્થન કરતાં આગળ ડૉક્ટર ભાવેશ નાયક જણાવે છે કે હાલ રાજ્યમાં જે કોરોનાની પરિસ્થિતિ છે તેના કરતાં વધુ સુરક્ષિત પરિસ્થિતિ હોવા માટે એ ખૂબ જ જરૂરી હતું કે વિદેશથી આવનાર પ્રવાસીઓનું યોગ્ય સ્ક્રીનિંગ થાય અને તેમને ફરજિયાતપણે હોટેલ્સમાં કે તેમના ઘરોમાં ક્વોરન્ટીન રાખવામાં આવે પરંતુ આપણે ત્યાં ના માત્ર એરપોર્ટ પર થઈ રહેલા સ્ક્રીનિંગમાં ક્વોરન્ટીન પણ ચુસ્તપણે પાલન નથી કરી શકાયું તેવું પણ સામે આવ્યું છે અને કારણ છે કે મોટા મોટા શહેરોમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે રાજ્ય સરકાર કોરોનાને અટકાવવા માટે અગાઉથી કયા પગલાં લઈ શકી હોત આ મુદ્દા પર વધુ વાત કરતા હનીફ લાકડાવાળા જણાવે છે કે ગુજરાતમાં તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ટેસ્ટ કરાઈ રહ્યા છે આ સંખ્યા તાત્કાલિક ધોરણે વધારવાની જરૂર છે જેથી વધુને વધુ દર્દીઓની ઓળખ કરી આ જીવલેણ વાયરસનો ચેપ વધુ ફેલાતો અટકાવી શકાય જોકે ડોક્ટર નાયક રાજ્યમાં વધી રહેલા કેસોની સંખ્યા માટે જનતામાં આત્મશિસ્તના અભાવને પણ કારણભૂત માને છે તેઓ આ અંગે વાત કરતા જણાવે છે કે લોકડાઉન માટે તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ છે માત્ર તેવો આરોપ કરવા કરતાં લોકો ની શિસ્તતા પણ તેમાં જવાબદાર છે આપણે જાતે અશિસ્ત બની અને આ વાયરસના વાહક ન બનીએ તે માટે ખૂબ જ જરૂરી હતું કે લોકો ભરપૂરપણે સાવચેતીના પગલાં લે કે હનીફ લાકડાવાળા પણ ડોક્ટર નાયકની આ વાતનું સમર્થન કરતા આગળ જણાવે છે કે આ મહામારીને રોકવાની જવાબદારી લોકો પર પણ છે કોરોના સામે લડવા માટે લોકોની આત્મશિસ્ત જ કારગત હથિયાર સાબિત થઈ શકે છે જોકે લોકડાઉન હોમ ક્વોરન્ટીન આ પ્રકારના વિષયો આપણા માટે નવા હોવાથી લોકોમાં તેની સ્વીકૃતિનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે આ પરિસ્થિતિ માટે લોકોને જાગૃત અને સંવેદનશીલ બનાવવા માટે સરકાર દ્વારા કરાયેલા અપૂરતા પ્રયાસો પણ એટલા જ જવાબદાર છે લાકડાવાડા રાજ્યમાં કોરોનાના ફેલાવા માટે અન્ય એક પરિબળ તરફ ધ્યાન દોરતા જણાવે છે કે કોરોનાથી પ્રભાવિત ગુજરાતના શહેરોમાં મોટાભાગે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી અશક્ય સમાન છે તેમજ વારંવાર હાથ ધોવાની જે સૂચનાનું પાલન કરવાનું છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના એવા ઘણા વિસ્તારો છે જ્યાં પૂરતા પ્રમાણમાં પાણી જ નથી મળતું તો પછી વારંવાર પાણી વડે હાથ સાફ કરવાની સૂચનાનું લોકો કઈ રીતે પાલન કરે એટલે એક તથ્ય એ પણ છે કે આ સમગ્ર ઘટના એટલે કે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ જે બેકાબુ બની છે તેનો સમગ્ર આળ સમગ્ર આરોપ લોકો પર નાખી દેવું પણ યોગ્ય ન કહેવાય કારણ ભલે ગમે તે હોય પણ કોરોનાની હાલની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ગુજરાતને લાંબો રસ્તો ખેડવાનો છે તે વાતમાં કોઈ બેમત નથી હવે જોવું એ રહ્યું કે આવનારા સમયમાં યોગ્ય પગલાં લઈ કોરોનાની મહામારીનો પ્રસાર ઘટાડવામાં તંત્ર અને સરકારને સફળતા હાંસલ થશે કે કેમ